સુરતના ઉદ્યોગપતિ સૌજી ધોળકિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, આવ જોઈએ. જાન દે દેતે લોગ પૈસે કે લીએ નહીં, દેશ કે લીએ પ્રેમ સે દે દેતે, વૈસે પ્રેમ ઉસકા બઢ જાતા હૈ ઓર કંપની કે લીએ કુછ ભી કરકે દિખાતા હૈ. યે ઇસલિયે મેં યે કોન્સેપ્ટ ચાલુ રખતા હું ઓર સબકો મોટિવેશન કરતા હું. મેં તો બહુત સિમ્પલ મેન હું, મેં યે અપની ટોયોટા કી ગાડી યુઝ કરતા હું. જો કંપનીના હિસાબથી બધા કામ કરે છે, સેલેરી પણ બધાને મળી જાય છે, બધા હેપી પણ છે. પણ આમ જનરલ એવું બનતું હોય કે પૈસા જેટલા બી આવે અને જેટલા બી પૈસા સેલેરી વધે એનું બજેટને ખર્ચો વધી જતો હોય છે. એને ધ્યાનમાં રાખીને આ એક એવી સ્કીમ અમે ડેવલપ કરેલી છે કે જેટલા બી ખર્ચો કરે પણ કંઈ પણ એની પાસે વધવું જોઈએ, સેફટી રહેવી જોઈએ, બધી રીતે એનો વિકાસ થવો જોઈએ. કપડાં, ગાડી, રોટી, કપડાં, મકાન, એમ ઘર હોવું જોઈએ, પછી ગાડી, અને પછી સેફટી પણ હોવી જોઈએ. એટલે અમુક બજેટ અમે બચાવીને જ રાખીએ અને બજેટની માનસિક તૈયારી જ રાખીએ કે એમાં પણ એ બજેટ એવી રીતે ઇન્સેન્ટિવ આપો કે એ મોટિવેશન થાય, બીજા વર્ષે, ત્રીજા વર્ષે ઓટોમેટિકલી જે બીજાએ મહેનત કરી છે, બીજાને જે પ્રેરણા મળી છે એ હિસાબથી મહેનત કરે અને એક્સ્ટ્રા જે એફર્ટ હોય, એક્સ્ટ્રા જે સ્કિલ ડેવલપ કરી હોય, ક્વોલિટી ટાઈમ મેનેજ કર્યો હોય, એ બધાને ધ્યાનમાં રાખી અને આખી એક સોફ્ટવેરની મદદથી અમે આનું ડિસાઈડ કરતા હોઈએ. અમારી પાસે જેટલા બી માણસો છે એનું વેલ પ્લાનિંગ છે, કોણ કેટલો કંપનીને બેનિફિટ કરાવે છે એક્સ્ટ્રા, એનામાંથી કેલ્ક્યુલેશન કરીને આ રીતે ફાળવતા હોઈએ છીએ. પહેલાં તો જેને ઘર હોવું જ જોઈએ જરૂરી, એટલે પહેલાં કંઈ પણ ન હોય તો ઘર માટે અમે મદદ કરીએ, આ પૈસાનું બજેટ એને ઘરમાં આપીએ છીએ, બીજા પૈસા પોતે એડ કરીને એનું પહેલાં ઘર કરે, પછી ઘર થઈ ગયા પછી જ ગાડી લેવાની, એ ગાડી માટે પૈસા આપીએ, ગાડીનો હપ્તો કમ્પ્લીટલી કંપની ભરી અને એને ફ્રી થઈ જાય. ગાડી માટે એને એક્સ્ટ્રા કંઈ નાખવાનું નથી રહેતું, જ્યારે ઘર માટે એક્સ્ટ્રા નાખવાનું રહે છે. જેટલા ગાડીના પૈસા હોય એટલા પહેલાં ઘરમાં અમે આપીએ અને એ ઘર લેવાની કોશિશ કરાવીએ. 5 વર્ષ, 2 વર્ષ ભલે ખેંચાય પણ ઘર હોય તો જ અમે ગાડી આપીએ. ઘરને ગાડી પછી હોય તો અમે આ જે બજેટ છે એ એના બચવું જ જોઈએ એવા પ્લાનિંગથી જ આપીએ. યા તો ગોલ્ડમાં નાખે, જ્વેલરીમાં નાખે, અથવા તો એને ફિક્સ ડિપોઝિટમાં નાખે, અથવા તો સેફલી રાખે, એવી રીતે પ્લાન કરતા હોઈએ છીએ. ક્યારે પણ ધંધામાં પ્રોબ્લેમ, પ્રશ્ન, અપડાઉન થયા હોય તો બજેટ પણ હોવું જોઈએ, મેડિકલ પણ હોવો જોઈએ. કંઈ પણ એક્સિડન્ટ બન્યો હોય તો 100-100% લોકોનું, 50 લાખ ને 1 કરોડ જે સાહેબે કીધું એમ અમે એનો દેશ એ વીમો પણ રાખીએ છીએ. એટલે આમાંથી એ લોકોની સેફટી વધે છે અને બે ફિકર કંપની માટે કામ કરે છે. ના મળે, એના 2014માં મળી હોય અને કંપની એનો એના માટે થઈને એક્સ્ટ્રા જે એના પૈસા આપતી હોય તો 5 વર્ષે કંપની એના પૈસા કરતી જ હોય છે. એટલે એ તો 5 વર્ષ લગીની સ્કીમમાં ઓલરેડી આવી જ ગયો હોય છે. હવે જે પૈસા મળે છે એક્સ્ટ્રા એને મળ્યા જ જાય છે અને આવ્યા જ કરે છે. એમાં અપડાઉન થતા હોય, એમ અપડાઉન થયા કરતા હોય પણ પૈસા એને મળ્યા કરતા હોય, એટલે બીજી વાર ન આવે. અમારો મકસદ એક જ છે, ઘર, મકાન ને ગાડી થવી જોઈએ. જે લોકો નવા લોકો એ આગલા જેવું કામ નથી કરતા એ કેવી રીતે કરે, એટલે અમે લોકો જે ઓછી સ્કિલ છે એ લોકોને પ્રમોટ વધારે કરીએ છીએ, એટલે બીજા નવા નવા એન્ટર થાય છે. પીએમ મોદીની વાત સાચી છે, અમારે માટે એ જવાબદારી વધારતા જાય છે. તમે બધાએ જાણો છો અને હું જાણું છું કે એ જો આપણે જવાબદારી વધારે, આ તો આપણા દેશ માટે એક માસ્ટર સ્ટોક છે અને અમે માનીએ છીએ. મેં પીએમ મોદી બોલ્યા પહેલાં પણ મેં લેક્ચરમાં કહી દીધું કે ભગવાન જ્યારે આપણને સફળતા આપે છે, જવાબદારી આપે છે, સ્કિલ આપે છે,
વૈસા આપે છે કે પોસ્ટ આપે છે, એટલે આપણી જવાબદારી વધતી જાય છે. એમ એને એની ભાષામાં તો ટકોર કરી છે કે તમે આને લીડરશીપે લઈ લ્યો અને આ જવાબદારી રાખો, સ્કિલ હજી અપગ્રેડેશન કરો, બીજા તમારામાંથી પ્રેરણા લે. અમને માટે અમે એને માટે એક ભલામણ માનીએ છીએ અને એક ટકોર પણ માનીએ છીએ કે અમે આને મેનેજ કરવાની કોશિશ કરીએ. નરેન્દ્રભાઈ મને વિચારોથી 20 વર્ષથી ઓળખે છે, એ મારા કામને ઓળખે છે અને એને બધો મારો સ્ટડી પણ કરેલો છે. હું માનું છું એ સિવાય કંઈ સંબંધ નથી. એને ખબર છે કે હું આને થોડો પ્રોત્સાહન આપીશ તો ઓર હજી કામ કરશે. જેવું કે ફેક્ટરીનું ઓપનિંગ કરવા આવ્યા, અમે લોકો સરપ્રાઇઝ લાગી અને અમે લોકો ખુશ થયા, એટલે મેં એને ત્યારે લેટર લખીને લખેલો. લેટરમાં હજી પણ પીએમ ઓફિસમાં લેટર છે, ત્યારે મેં લખ્યું હતું તમે એવા માણસને મોટિવેશન આપ્યું છે, અમારી પાસે શબ્દો નથી તમને આભાર કહેવા માટે, અમે તમને શું આપી શકીએ, પણ અમે રાષ્ટ્ર માટે એક એવું સરોવર આપીશું જે તમે આખી જિંદગી યાદ કરશો. અને યોગાનું યોગ કુદરતી બન્યું કે એવું જ તળાવ અમે જે 4 વર્ષે પૂરું કરવાના હતા એ 4 મહિનામાં કામ કરીને એને બતાવ્યું. 4 મહિનામાં એનો જન્મદિવસ આવતો હતો. યોગાનું યોગ એ જન્મદિવસે મેં પાછો લેટર લખ્યો. મને ખબર પડી કે અમરેલી એ આવે છે, એટલે મેં લેટર લખ્યો કે તમારી કલ્પના જેવું, તમને મેં જેવું કીધું હતું એવું સરોવર તમારા જન્મદિવસના દિવસે તમે અમરેલી આવો છો તો તમારા હાથે લોકાર્પણ કરાવવું છે. અને આ તમારી કક્ષાનું છે, તમને રાષ્ટ્રે જ્યારે 37 મિનિટ મને ત્યારે આપી હતી આજ કેમ્પસમાં, એના આભાર રૂપી હું આ રાષ્ટ્રને અર્પણ કરું છું તમારા જન્મ દિવસે સરોવરને. અને એને જોયું છે એટલે એને મારા પર ભરોસો પણ છે, મારા પર વિશ્વાસ પણ છે, મારા કામને ચાહે છે કે જે રાષ્ટ્રને અલ્ટિમેટલી ફાયદાકારક જ હું કામ કરતો હોઉં છું. એ કામ અદ્ભુત થયું છે. હજી તમે જોજો, ત્યાર પછી પણ એટલું કામ કર્યું છે, 200 એકરનું તળાવ કર્યું છે. 200 એને એને મેં એને બધી ખબર છે. એની અમે લોકોએ 2 લાખ ઝાડ વાવ્યા છે, અત્યાર સુધીના 21 લાખ ઝાડ વાવ્યા છે, જે 20 ગામમાં પાણીનો પ્રશ્ન આખી જિંદગી માટે સોલ્વ થઈ ગયેલો છે. અને 20 ગામની લઈને દર વર્ષે 100 કરોડથી વધારે આવક વધવાની છે. આ બધા ડેટા એની પાસે છે. મેં એને કીધું હતું તમારી ટેકનિકલ ટીમને મોકલો, જે હું વાતું કરું છું એ પ્રમાણેની આ કામ થયું છે કે નહીં એવો તમે રિપોર્ટ બનાવીને આપો. એને તરત આદેશ કર્યો, ટેકનિકલ ટીમને મોકલે, આ લોકોએ સસ્તું અને સારું કેવી રીતે કર્યું, આપણે એવું સરકારમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ, એવા બધા શબ્દો સાથે એને મારી રૂબરૂમાં જ તરત આદેશ આપી દીધો અને તરત ઇમ્પ્લિમેન્ટ ચાલુ કર્યું. એટલે મારો